नमस्कार मित्रों, स्वागत छे तमारू अमारी YouTube चैनल मा। तो मित्रों GSECL એટલે કે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ માં જે વિદ્યુત સહાયકની ભરતી બહાર પાડવામાં આવેલ છે તો તેના વિશે સંપૂર્ણપણે માહિતી મેળવશું, જેમ કે અરજી ફોર્મ છે તે કેવી રીતે ભરી શકાય, મિત્રો કઈ તારીખ સુધીમાં તમારે અરજી ફોર્મ જમા કરાવી દેવાનું રહેશે, અરજી ફોર્મની સાથે સાથે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, કયા કયા વ્યક્તિ અરજી ફોર્મ ભરી શકશે, તે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવશું। વિડિયાની શરૂઆત કરીએ તે પહેલા વિડિયો ગમે તો અવશ્ય લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડિયાની શરૂઆત કરીએ। તો મિત્રો સૌથી પહેલા તો આપણે ચર્ચા કરીશું કઈક અરજી ફોર્મ વિશે। હવે મિત્રો ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડના અલગ અલગ પાવર સ્ટેશનો આવેલ છે, તો આ અલગ અલગ પાવર સ્ટેશનોમાં જે વિદ્યાર્થી મિત્રોએ એપ્રેન્ટિસશિપ પૂર્ણ કરેલ હોય તો તેવા તાલીમાર્થી વિદ્યાર્થીઓ માટે વિદ્યુત સહાયક એટલે કે હેલ્પરની ભરતી બહાર પાડવામાં આવેલ છે। જે વિદ્યાર્થી મિત્રોએ GSECL માં એપ્રેન્ટિસશિપ પૂર્ણ કરેલ હોય તો તે તમામ વિદ્યાર્થી મિત્રો વિદ્યુત સહાયકની જે ભરતી છે તેમાં અરજી ફોર્મ ભરી શકશે। મિત્રો અરજી ફોર્મનો નમૂનો તમારે ડાઉનલોડ કરવાનો રહેશે, જે GSECL ની ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાંથી તમારે અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે। અરજી ફોર્મમાં તમામ માહિતી તમારે ભરવાની રહેશે, તમામ ડોક્યુમેન્ટ તમારે અરજી ફોર્મની સાથે જોડી અને તમે જે પાવર સ્ટેશનમાં તાલીમ લીધેલ છે ત્યાંના જે HR અધિકારી છે તેની સમક્ષ તમારે અરજી કરી દેવાની રહેશે। મિત્રો અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય, અરજી ફોર્મની સાથે સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે તેના વિશે આગળ ચર્ચા કરીશું। મિત્રો તમે જે ડોક્યુમેન્ટ તમે અરજી ફોર્મની સાથે જોડો છો તેની સ્વપ્રમાણિત નકલ કરી અને અરજી ફોર્મની સાથે જોડવાની રહેશે। આગળ મિત્રો આપણે ચર્ચા કરીશું કયા કયા ટ્રેડનો સમાવેશ કરવામાં આવશે અને કયા ટ્રેડના વિદ્યાર્થી મિત્રોએ કઈ તારીખ સુધીમાં અરજી ફોર્મ જમા કરાવી દેવાનું રહેશે। તો એ મિત્રો કુલ 18 ટ્રેડનો સમાવેશ કરવામાં આવે છે। આ 18 ટ્રેડમાંથી અલગ અલગ 3 ગ્રુપ બનાવવામાં આવેલ છે, તેમાં ગ્રુપ 1 છે તેમાં તમામ ઇલેક્ટ્રિકલ ને લગતા ટ્રેડને આવરી લેવામાં આવેલ છે, જેમ કે લાઇનમેન છે, વાયરમેન છે, ઇલેક્ટ્રિશિયન છે, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક છે, ઇલેક્ટ્રોનિક મિકેનિક છે, સ્વિચબોર્ડ એટેન્ડન્ટ છે। તો તે ટ્રેડના વિદ્યાર્થી મિત્રોએ પોતે જ્યાં એપ્રેન્ટિસશિપ પૂર્ણ કરેલ હોય તે પાવર સ્ટેશન ખાતે જઈ અને 27/6/2022 થી લઈને 2/7/2022 સુધીમાં પોતાનું અરજી ફોર્મ સબમિટ કરાવી દેવાનું રહેશે। ત્યાર પછી ગ્રુપ 2 માં તમામ મિકેનિકલ ટ્રેડનો સમાવેશ કરવામાં આવેલ છે, જેમ કે ફિટર, મશીનિસ્ટ, ટર્નર, બોઇલર એટેન્ડન્ટ, સ્ટીમ ટર્બાઇન કમ ઓક્ઝિલરી પ્લાન્ટ ઓપરેટર। તો તે ટ્રેડના વિદ્યાર્થી મિત્રોએ પોતે જ્યાં એપ્રેન્ટિસ પૂર્ણ કરેલ હોય તે પાવર સ્ટેશન ખાતે જઈ તારીખ 4/7/2022 થી લઈને 9/7/2022 સુધીમાં પોતાનું અરજી ફોર્મ HR વિભાગને આપી દેવાનું રહેશે। ત્યાર પછી ત્રીજા ગ્રુપમાં અન્ય તમામ ટ્રેડને આવરી લેવામાં આવે છે, જેમ કે પ્લમ્બર, મિકેનિક, મેન્ટેનન્સ, કેમિકલ પ્લાન્ટ, વેલ્ડર, મિકેનિક ડીઝલ, મિકેનિક મોટર વ્હીકલ, રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશન મિકેનિક, એટેન્ડન્ટ ઓપરેટર, કેમિકલ પ્લાન્ટ। તો તે તમામ ટ્રેડના વિદ્યાર્થી મિત્રોએ તારીખ 11/7/2022 થી લઈને 12/7/2022 સુધીમાં તેમણે જે પાવર સ્ટેશન ખાતે એપ્રેન્ટિસશિપ પૂર્ણ કરેલ છે ત્યાંના HR વિભાગમાં અરજી ફોર્મ જમા કરાવી દેવાનું રહેશે। તમારે અરજી ફોર્મની નકલ છે તે કાઢી તેમાં તમારે સ્વચ્છ અક્ષરે તમારી વિગત ભરવાની રહેશે અને તમારા સંબંધિત પાવર સ્ટેશનના HR વિભાગમાં તમારે અરજી સબમિટ કરાવી દેવાની રહેશે। તમે અરજી ફોર્મ છે તે કચેરીના સમય દરમિયાન અને રજાના દિવસો સિવાય અરજી ફોર્મ તમે સબમિટ કરાવી શકશો। જો કોઈ નિવૃત્ત કર્મચારીના વારસદાર હોય તો તેઓએ બાહેંતરી પત્રક આપવાનું રહેશે, રૂપિયા 300 ના સ્ટેમ્પ પેપર ઉપર અને નોટરી સાથે અહીં બાહેંતરી પત્રક રજૂ કરવાનું રહેશે। તમામ એપ્રેન્ટિસશિપોએ સંમતી પત્રક આપવાનું રહેશે કે જો તેમને અહીં તેમની ભરતી કરવામાં આવે તો કોઈ પણ પાવર સ્ટેશનમાં તેઓ ફરજ બજાવશે તેવું સંમતી પત્રક અવશ્ય આપવાનું રહેશે। તમામ એપ્રેન્ટિસશિપોએ તેમની સામે થયેલ કોઈ પણ દીવાની, ફોજદારી કે અન્ય કોર્ટ કેસની વિગત અવશ્ય રજૂ કરવાની રહેશે, અથવા તો તેમના દ્વારા કોઈ કેસ કરવામાં આવેલ હોય તો તેની વિગત પણ અવશ્ય રજૂ કરવાની રહેશે। આગળ વાત કરીશું મિત્રો તમારે અરજી ફોર્મ ભરી અને સાથે સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે। તો અહીં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર તમારે જોડવાનું રહેશે,
आधार कार्ड की नकल साथ जोड़वानी रहेशे, पान कार्ड की नकल साथ जोड़वानी रहेशे। जो तमे अनुसूचित जाति अथवा तो अनुसूचित जनजाति अथवा तो सामाजिक अने शैक्षणिक रीते पछात वर्ग अथवा तो आर्थिक रीते पछात वर्ग ना उम्मीदवार होय तो तेमनुं प्रमाणपत्र तमारे जोड़वानुं रहेशे। त्यार पछी वालीनी निवृत्तिनो ऑर्डर छे अथवा तो सीज ऑर्डर छे अथवा तो वालीनुं मृत्यु थयुं होय तो तेवा संजोगोमां मृत्युनुं प्रमाणपत्र छे जे डॉक्युमेंट लागू पड़तुं होय ते डॉक्युमेंट तमारे अहीं साथे जोड़वानुं रहेशे। विद्यार्थी विकलांग व्यक्ति होय तो अहीं शारीरिक रीते खोटखापणनुं प्रमाणपत्र पण साथे जोड़वानुं रहेशे। डोमिसाइल प्रमाणपत्र साथे जोड़वानुं रहेशे। शैक्षणिक लायकातना डॉक्युमेंट साथे जोड़वाना रहेशे। त्यार पछी जीएसओ 295 अंतर्गत एकरारनामुं पण तमारे साथे जोड़वानुं रहेशे। एप्रेंटिसशिप पूर्ण करवा बाबतनुं प्रमाणपत्र तथा छुट्टा थवानो हुकम पण तमारे साथे जोड़वानो रहेशे। ऑल इंडिया ट्रेड पास करेल होय तो तेनुं पण प्रमाणपत्र नंबर अने पास थयानी तारीख वाळुं प्रमाणपत्र तमारे साथे जोड़वानुं रहेशे। त्यार पछी आगळ आपणे अरजी फॉर्म विशे चर्चा करीशुं। अरजी फॉर्म तमने ऑफिशियली जे वेबसाइट छे GSECL नी त्यांथी तमने मळी जशे। त्यांथी तमारे डाउनलोड करी देवानुं रहेशे अने आ मुजबनुं अरजी फॉर्म हशे। અહીં તમારે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ લગાવી દેવાનું રહેશે। અહીં તમારું નામ લખવાનું, પિતાનું નામ અહીં લખી દેવાનું રહેશે, તમારી અટક અહીં લખી દેવાની રહેશે, બે સરનામાં આપવાના રહેશે, કાયમી સરનામું લખી દેવાનું, તેમાં તાલુકાનું નામ, જિલ્લાનું નામ, પિનકોડ નંબર લખવાનું રહેશે। ત્યાર પછી પત્ર વ્યવહાર માટેનું સરનામું લખવાનું રહેશે, અહીં સરનામું બે લીટીમાં લખી દેવાનું રહેશે। ત્યાર પછી તાલુકાનું નામ, જિલ્લાનું નામ, પિનકોડ નંબર લખી દેવાનો રહેશે। અહીં મોબાઈલ નંબર લખી દેવાનો રહેશે, ઈમેલ આઈડી અહીં લખી દેવાનું રહેશે, આધાર કાર્ડ નંબર લખવાના, ત્યાર પછી પાન કાર્ડ નંબર લખી દેવાના રહેશે, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર હોય તેમાં જે જન્મ તારીખ હોય તે મુજબ જન્મ તારીખ અહીં લખી દેવાની રહેશે। સૌથી પહેલા તારીખ લખવાની, ત્યાર પછી મહિનો લખી દેવાનો રહેશે, ત્યાર પછી વર્ષ લખવાનું રહેશે। તમારી જાતિ કઈ છે, સ્ત્રી કે પુરુષ, તે અહીં લખી દેવાનું રહેશે। વૈવાહિક સ્થિતિ જે લાગુ પડતી હોય તેની સામે ટીક કરી દેવાનું રહેશે। તમે પરિણીત હોય તો ટીક કરવાનું, અપરિણીત હોય તો અહીં ટીક કરવાનું, વિધવા હોય તો અહીં ટીક કરી દેવાનું રહેશે, ડાયવોર્સિસ ઉમેદવાર હોય તો અહીં ટીક કરી દેવાનું રહેશે। તમારી કેટેગરી કઈ છે, તે કેટેગરી અહીંથી મિત્રો ટીક કરી દેવાની રહેશે। તમે જનરલ કેટેગરીમાં આવો છો, AWS કેટેગરીમાં આવો છો, SCBC કેટેગરીમાં આવો છો, SC કેટેગરીમાં આવો છો કે ST કેટેગરીમાં આવો છો, જે કેટેગરીમાં આવતા હોય તો તેની સામે ટીક કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો, તમે જો આશ્રિત ઉમેદવાર હોય એટલે કે તમે નિવૃત્ત કર્મચારી અથવા તો મૃત કર્મચારીના બાળકો હોય તો મિત્રો અહીં તમને જે ઓપ્શન લાગુ પડતો હોય તેની તેમાં ટીક કરી દેવાનું રહેશે, પરંતુ એક પણ ઓપ્શન લાગુ ન પડતો હોય તો ટીક કરવાની જરૂર રહેશે નહીં। જો તમે વિકલાંગ ઉમેદવાર હોય તો અહીં આ ટીક કરી દેવાનું રહેશે, આ લખી દેવાનું રહેશે અને તેની ટકાવારી કેટલી છે તે અહીં તમારે લખી દેવાની રહેશે। ગુજરાતનું ડોમિસાઇલ સર્ટિફિકેટ તમારી પાસે છે કે કેમ, જો હોય તો અહીં આમાં ટીક કરવાનું, જો ના હોય તો અહીં નામાં ટીક કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો, તમારી શૈક્ષણિક લાયકાત અંગે માહિતી આપવાની રહેશે। તમે ધોરણ 10 પાસ કરેલ હોય તો કયા વર્ષે પાસ કરેલ છે તે પાસિંગ વર્ષ લખવાનું, કઈ સંસ્થામાંથી પાસ કરેલ છે, તેમની ટકાવારી કેટલી છે તે લખી દેવાની રહેશે। એવી જ રીતે ધોરણ 12માં ની માહિતી આપવાની રહેશે, ITI ની માહિતી આપવાની રહેશે, ડિપ્લોમામાં કરેલ હોય તો ડિપ્લોમાની માહિતી આપવાની રહેશે, સ્નાતક કરેલ હોય તો સ્નાતકની માહિતી આપવાની રહેશે, જો કોઈ અન્ય લાયકાત હોય તો અહીં ડિગ્રીનું નામ લખી દેવાનું રહેશે, કયા વર્ષે પાસ કરેલ તે પાસિંગ વર્ષ લખી દેવાનું રહેશે, કઈ સંસ્થામાંથી પાસ કરેલ છે તેનું નામ લખી દેવાનું રહેશે, તેમાં કેટલી ટકાવારી મળેલ છે તે લખી દેવાની રહેશે। ત્યાર પછી મિત્રો, અહીં તમે જે એપ્રેન્ટિસ ટ્રેડ કરેલ હોય તેની સામે ટીક કરી દેવાનું રહેશે। અહીં ઇલેક્ટ્રિક ગ્રુપના એપ્રેન્ટિસ ટ્રેડના નામ આપેલ છે, તેમાંથી તમે જો કોઈ પણ ટ્રેડમાં એપ્રેન્ટિસ કરેલ હોય તો તેની સામે અહીં ટીક કરી દેવાનું રહેશે। ત્યાર પછી અહીં મિકેનિક ગ્રુપના ટ્રેડનું નામ આપેલ છે, તેમાંથી તમે જો એપ્રેન્ટિસ કરેલ હોય તો તેની ટ્રેડની સામે ટીક કરી દેવાનું રહેશે। અન્ય ટ્રેડના નામ અહીં આપેલ છે, તેમાંથી જો તમે એપ્રેન્ટિસ કરેલ હોય તો તે ટ્રેડની નામની સામે ટીક કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો, એપ્રેન્ટિસ કોન્ટ્રાક્ટનો રજિસ્ટ્રેશન નંબર છે તે અહીં લખી દેવાનો રહેશે અને ઉર્જા નંબર જો લાગુ પડતો હોય તો અહીં લખી દેવાનો રહેશે। મિત્રો, એપ્રેન્ટિસ તમે જે કરેલ છે તે કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં કરેલ છે તે બંને તારીખ અહીં લખી દેવાની રહેશે। એપ્રેન્ટિસ જે કરેલ છે તેનું સરનામું અહીં મિત્રો તમારે ટાઈપ લખી દેવાનું રહેશે। ત્યાર પછી એપ્રેન્ટિસ પૂર્ણ કરેલ છે તો તે બાબતનું જે પ્રમાણપત્ર છે અને છૂટા થયાનો હુકમ છે તેની માહિતી આપવાની રહેશે। પ્રમાણપત્ર નંબર અહીં લખી દેવાના રહેશે, તેમની તારીખ અહીં લખી દેવાની રહેશે, છૂટા થયાના હુકમ નંબર લખવાના રહેશે અને તેમની તારીખ લખી દેવાની રહેશે। ત્યાર પછી ઓલ ઇન્ડિયા ટ્રેડ પરીક્ષા પાસ કરેલ હોય તો મિત્રો અહીં આ લખવાનું રહેશે, જો પાસ કરેલ ના હોય તો ના કરવાનું રહેશે, જો પાસ કરેલ હોય તો તેમના પ્રમાણપત્ર નંબર અને તારીખ અહીં લખી દેવાની રહેશે। ડિક્લેરેશન આપેલ છે તે એકવાર વાંચી લેવાનું રહેશે, અહીં તારીખ લખી દેવાની રહેશે અને અહીં તમારે સહી કરી દેવાની રહેશે।
तो मित्रों आ अरजी फॉर्म भरी अने साथे तमाम डॉक्यूमेंट जोड़ी अने तमने जे पावर स्टेशन लागू पड़ती हुई ते पावर स्टेशन में आपणे जे अगत्यनी तारीख आगळ जोईती ते तारीख सुधी में तमारे एचआर विभाग में भरी सबमिट करी देवानुं रहेशे। तो आशा राखुं छुं मित्रों वीडियो पसंद पड़ी हशे। वीडियो पसंद पड़ी हो तो लाइक अने शेर करी देजो। चेनल में नवा हो तो चेनल ने सब्सक्राइब करी देजो। फरी मळीशुं एक नवा टॉपिक साथे एक नवा ज विडियो में। त्यां सुधी जय हिंद।